નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાતી આફ્ટરનુન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે આગળ વાત વાતાવરણમાં બદલાવની ગુજરાતવાસીઓ હવે ગરમી માટે તૈયાર રહેજો હવે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે જોરદાર બદલાવ આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી બાર કે દોઢમાં વાદળવાયુ આવશે અને તારીખ ઓગણીસો બાવીસમાં મજબૂત આવશે જેના કારણે વાદળ વાયુ છે ગુજરાતના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળ ઘેરાવવાની શક્યતા રહે છે આ વખતે જો સમુદ્રમાં હાઈ પ્રેશર હશે તો ગુજરાતના ભાગોમાં ત્યાંનું ત્યાંનું વાતાવરણમાં ત્યાંના ભેજ આવીને ફલટો આવી શકે પણ

લગભગ મધ્ય ઉદાહરણના ભાગોમાં પણ વ્યવહારની શક્યતા છે એટલે ક્યારેક પંદરથી ભારી અને ગસ્ટિંગ ગસ્ટિંગ છે એ લગભગ ત્રેવીસ ચોવીસનું ક્યારેક કહેવાની શક્યતા છે એટલે પવનની ગતિ વધુ રહેવાના કારણે જે ધૂળખટ ઉડવાની શક્યતા છે અને વધુ પવનની ગતિના કારણે વેલાવાળા શાકભાજી અથવા તો કેટલાક પાકો જે છે એ બેન વળી જવાની શક્યતા રહેતી હોય છે

ઉત્તર ગુજરાતના ભાગમાં પણ બત્રીસ ડિગ્રી એવું શક્યતા રહે છે કચ્છમાં પણ બત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહે છે અને માર્ચ માસમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે આ સ્થિતિમાં અંબાલાલે ખેડૂતો માટે પણ સૂચન કર્યું છે પવન પવનની ગતિ અને હવામાનમાં સતા વારંવાર ફેરફારના કારણે ધીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે એટલે હવે ધીરે ધીરે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં વારંવારના પલટા ઊભા પૃથ્વી પાકો માટે વિક ગણી શકાય નહીં

तो विजापुर में समर्थकों से सीजे चावड़ा भाजपा में जोड़े कांग्रेस पूर्व धारभ्य सीजे चावड़ा लोकसभा चूंटनी पहला कांग्रेस ने फरी एक वक्त झटको किसान पूर्व केसरिया करते સંવાદદાતા કેતન ફોનલાઈન થી જોડાઈ ચુક્યા છે જે કેતન વિજાપુર માં સમર્થકો સાથે સીજે ચાવડા કેસરિયા ધારણ કરશે કોંગ્રેસને કેટલું નુકસાન ચોક્કસ થી પ્રથા જણાવી દઉં કે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સીજે ચાવડા હોય છે તે આવતીકાલે ભાજપમાં જોડાશે આવતીકાલે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય છે સી આર પાટીલના અધ્યક્ષતામાં વિજાપુરમાં કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં સીઆર સી આર પાટીલ ચાવડા જે હોય છે કેસરીઓ ધારણ કરશે જેમાં જે ઉત્તર ગુજરાતના જે ભાજપના અગ્રણીઓ હોય છે તે પણ ઉપસ્થિત રહેશે સીજે ચાવડા સહિત જે કોંગ્રેસના પદાકારીઓ હોય છે તે પણ સાથે સાથે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તા હોય છે તે પણ આ જે ભાજપનો જે કેસરીઓ હોય છે

મુખ્યમંત્રી અને સીઆર આર પાટીલ સતત સંપર્કમાં છે ઠાકર સહિતના પણ હોસ્પિટલ પહોંચ્યા હતા કૃષિ મંત્રીની તબિયત સુધારા પર છે રાઘવજી પટેલ હાલ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ આ તરફ સિનરજી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્જન ડોક્ટર જયેશ ડોપરિયાનું નિવેદન સામે આવ્યું છે તેમના મતે હાલમાં રાઘવજીની તબિયત સુધારા પર છે અને તેમનું પીપી અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં છે સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવા મેડિકલ પોઈન્ટ ઓફ હું વાત કરું છું કે આવા શરૂઆતના બે થી ત્રણ દિવસ અમે ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ બ્લડ પ્રેશર થી માંડી અને બાકીની ઘણી બધી વસ્તુઓ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને શરૂઆતના બે થી ત્રણ દિવસ જો વ્યવસ્થિત થઈ જાય તો પછી ઘણું જ સારું એટલે કે ફરીથી એક નોર્મલ માણસ જેવું આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી એ સાજા થઈ જાય હાલની પરિસ્થિતિ સ્ટેબલ અત્યારે બધા ડૉક્ટરો પણ ત્યાં છે અને ડૉક્ટરોએ એક કીધું કે અત્યારે ઘણું બધું સ્ટેબલ છે અત્યારે તબિયત ખૂબ સારી છે ગઈકાલે રાત્રે સમયસર પહોંચી ગયા ભારતીય જનતા પક્ષના ગામચાલો અભિયાન અન્વયે માન્ય શ્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લાના બેરાજા ગામે ગયેલા ત્યાં રાત્રે સુતી વેળાએ રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે એમને માથામાં દુખાવવાની તકલીફ ઊભી થઈ તાત્કાલિક ડૉક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ એમને રાજકોટની સિનજી હોસ્પિટલમાં રેફર કરી અહીં દાખલ કરવામાં આવ્યા છે ડૉક્ટર સંજયભાઈ ટીલાણા અને અન્ય તબીબો એમની સારવાર કરી રહ્યા છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કાંઈ સાર સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે ડૉક્ટરો સાથે વાત થઈ છે જૂનાગઢમાં પોલીસ પર હુમલાના આરોપી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે મજેવડીમાં પોલીસ પર હુમલો થયો હતો હુમલાનો આરોપી આસિફ વલીમ મહ જેલમાં છે જોકે આરોપીને જામીન મળતા જ આસિફે ફટાકડા ફોડી અને ઉજવણી કરી હતી જેને લઈ પોલીસથી નવ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો પોલીસ પર હુમલાના આરોપી સામે ફરિયાદ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે નવ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જોકે આરોપીને જામીન મળતા જ આસિફે ફટાકડાના જે સમર્થકો હતા તે લોકોએ ઉજવણી કરી હતી અને જેની સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે નવ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો જૂનાગઢની આ ઘટના કે જ્યાં પોલીસ પર હુમલાના આરોપી સામે જાહેરનામા ભંગની ફરિયાદ માં પોલીસ પર હુમલો થયો હતો હુમલાનો આરોપી આસિફ વલીમ મોહમ્મદ જેલમાં હતો જોકે આરોપીને જામીન મળતા જ આસિફ સાંધે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી જેને લઈ પોલીસે નવ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો આરોપીને જામીન મળતા જ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી જાહેરમાં જ ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે અને જાહેરનામા ભંગની ફરિયાદ હાલ અત્યારે દાખલ કરવામાં આવી છે પોલીસે નવ લોકો સામે આ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે જૂનાગઢમાં પોલીસ પર હુમલાના આરોપી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ મજે પોલીસ પર હુમલો થયો હતો અને જે આરોપી હતો તેને જામીન મળતા લોકોએ જાહેરમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી પાટણના હારેજમાં મામલતદાર વૈરાજી પટેલનું શંકાસ્પદ મોત નીપજ્યું મામલતદાર કચેરીના ધાબા પરથી નીચે પડતા મોત નીપજ્યું મામલતદાર કચેરીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે મીટીંગ રાખવામાં આવી હતી મામલતદારે આત્મહત્યા કરી છે કે આકસ્મિક ઘટના છે તે અંગે હાલત્યારે શંકાઓ પણ ઘેરાઈ રહી છે ઘટનાની જાણ થતાં જ હારેજ પોલીસ એસટીએમ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો નશાની હાલતમાં યુવકે જીવ ગુમાવવાનો વારો આવે છે સુરતના બીજા માળેથી નીચે પટકાયું હતું ત્રીસ વર્ષીયુ નીચે પણ સામે આવ્યા છે સંચા ખાતામાં આ જે મૃતક છે તે કામ કરતો હતો ત્રીસ વર્ષીય યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું સુરતની આ ઘટના કે જ્યાં બીજા માળેથી યુવક નીચે પટકાયો હતો અને તેનું મોત अब रात को एक वो अपने रूम में सो गए जिसके साथ में खाना खाया वो बोला रात में कि जाओ पता नहीं एक बजे रात में वहाँ सी कैमरा में दिखा रहा है एक बजे रात में गिरा हम जब सुबह छः बजे पता चला हमको कि वो नीचे पड़ा है यही घटना ખેડાના નડિયાદમાં પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા છે બાતમીના આધારે સોસાયટીમાં તપાસ કરતા બિનવારસી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે કારમાંથી એક લાખ વીસ હજારનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો કારના માલિક સહિત ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરાઈ છે નડિયાદ પશ્ચિમ પોલીસના હદમાંથી દારૂ ઝડપાતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા પરિક્રોત્સવ યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આવતીકાલથી ગપ્પર પર પરિક્રમા મહોત્સવની શરૂઆત થશે જ્યારે પરિક્રમા મહોત્સવને લઈ એકાવન શક્તિપીઠ મંદિરમાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે અને યાત્રિકો માટે પણ અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી એકાવન શક્તિપીઠ મંદિરમાં માર્ગ પર નિઃશુલ્ક અલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે તંત્ર તથા આ પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તેમજ આખા પથ ઉપર પરિક્રમા પથ ઉપર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જે જલિયાણ સેવા કેમ્પ તરફથી બી અલ્પાહારની સુવિધા દસ મંદિર સંકુલ ખાતે કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અંદાજે લા દોઢથી બે લાખથી બી વધુ ભક્તો આ પરિક્રમા પથ ઉપર યાત્રા કરશે અને મા માના દર્શન કરી આગળ વધશે અંબાજી ગબ્બર ખાતેના એકાવન શક્તિ પીઠ જે એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું તે સાકાર થયું છે અને ત્યારબાદ કહી શકાય છે કે દર વર્ષે તેનો પાટોત્સવ ઉજવણી કરવામાં આવે છે અને આવતીકાલથી આ ગબ્બર એકાવન શક્તિપીઠના જે એકાઉન્ટ મંદિરો છે વિવિધ જે મંદિર દેશ વિદેશમાં પ્રસ્થાપિત થયેલા છે તે તમામ મંદિરોનું અહીંયા એકાઉન્ટ શક્તિ પીઠ મંદિરમાં સ્થાપિત કર્યા બાદ તેનો આવતીકાલથી જે પાટોત્સવ શરૂ થવાનો છે આપ જોઈ રહ્યા છો તે રીતે અંબાજી શક્તિ શક્તિપીઠના જે મંદિરો છે એ મંદિરોની સંપૂર્ણ તરીકે સજાવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આવતીકાલથી જ્યારે આ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા યાત્રિકો માટે ખાસ કરી કહી છે અંબાજી જે પણ યાત્રિકો આવશે એ તમામ યાત્રિકોને નિઃશુલ્ક વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ માટે એસટી બસોની લગભગ સાડા સાતસો જેટલી એસટી બસો અહીંયા યાત્રિકો માટે મૂકવામાં આવી છે અને ખાસ કરીને અંબાજીમાં આવતા જે યાત્રિકો છે એ યાત્રિકોને જે છે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા મળી રહે તેવી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ તબક્કે જે રીતે આપ જોઈ રહ્યા છો સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અંબાજી ખાતે જે યાત્રિકો આવનાર છે એ તમામ યાત્રિકોને સુસજ્જ વ્યવસ્થાઓ મળી રહે તેવી સંપૂર્ણ

રાષ્ટ્ર ચેતનાના ઋષિ હતા તેદ ઉપરાંત તેઓ આધુનિકતાના માર્ગદર્શક પણ હતા આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે જન જનને જોડવા સ્વામીજીએ સાચી શ્રદ્ધાંજલિ છે અને દેશમાં સૌથી યુવા સંગઠન માય ભારત છે ભારત સ્વામીજી કે મન મે જો વિશ્વાસ થા મે હમે ઉસી વિશ્વાસ કો अपने आत्मविश्वास में बदलना होगा स्वामी दयानंद आधुनिकता के पैरोकार थे मार्गदर्शक थे उनसे प्रेरणा लेते हुए आप सभी को भी हम सभी को भी इस अमृत काल में भारत को आधुनिकता की तरफ ले जाना है हमारे देश को हमारे भारत को विकसित भारत बनाना है देश के इन प्रयासों से जन जन को जोड़ना ये आज महर्षि को सच्ची श्रद्धांजलि होगी और साथियों इन सभी सामाजिक कार्यों के लिए आपके पास भारत सरकार के नवगठित युवा संगठन की शक्ति भी है देश के इस सबसे बड़े और सबसे युवा संगठन का नाम मेरा युवा भारत माय भारत है दयानंद सरस्वती जी के सभी अनुयायियों से मेरा आग्रह है कि वो डीएवी शैक्षिक नेटवर्क से भी विद्यार्थियों को माय भारत से जुड़ने के लिए प्रोत्साहित करें तो समाचार महल समय था और जी विराम नो अब जोड़ायला रहो न्यूज़ हिटिंग गुजराती साथे लुबी पंप्स फ्लो नहीं फोर्स लुबी पंप्स

દ્વારકામાં સાની ડેમનું નિર્માણ કાર્ય પૂરજોશમાં જર્જરી ડેમને છ વર્ષ પહેલા તોડી પડાયો ગોકળ ગતિએ ચાલતી કામગીરીમાં તેજી આવી ચોત્રીસ કરોડના ખર્ચે ડેમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અશાંત ધારો લાગુ કરવા આવેદનપત્ર અપાયું મોટી સંખ્યામાં સગાટા વિસ્તારના સ્થાનિકો પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન લઘુમતીને મકાન વેચવામાં આવતા હાલાકી પડતી હોવાની કરાઈ રજૂઆત

ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ અને રાજકોટમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો જ્યારે ભુજ પોરબંદર અને સુરેન્દ્રનગરમાં નોંધાયું ચૌદ ડિગ્રી તાપમાન આવતીકાલથી ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો ગગડી શકે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડા પવન ફૂંકાતા શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો હજુ એક દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ કરી આગાહી ઠંડીનો નવું રાઉન્ડ શરૂ થયા બાદ હજુ ત્રણ દિવસ ઠંડી પડશે બાર ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે તાપમાન ઘટશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે પંદર અને સોળ ફેબ્રુઆરીના રોજ ફરીથી તાપમાન વધશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અનુભવ થશે ઉનાળુ પાકના વાવેતર માટે વાતાવરણ સાનુકૂળ થશે ભરૂચના અંકલેશ્વરમાં યુવકનું શંકાસ્પદ મોત ખુરશી પર બેઠા બેઠા વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો હાર્ટ એટેકના કારણે યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી આસ્થા ટ્રેનમાં શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત વડોદરાથી અયોધ્યા જઈ રહેલા યુવકને આવ્યો હાર્ટ એટેક મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે વડોદરાના રમણભાઈનું હાર્ટ એટેકથી મોત ખરાત પંથકના પશુઓમાં ખરવા નામના રોગથી ફફડાટ જેટા જમડા ગામમાં પશુઓમાં રોગચાળો ફેલાયો કેટલાય પશુઓના મોત થયાનો પશુપાલકોનો દાવો ખરવા નામના રોગને ઝડપથી કાબૂમાં લાવવા જિલ્લા પશુપાલન વિભાગની કવાયત ભરૂચના બોરી ગામે પંદરથી વધારે બકરાના ભેદી સંજોગોમાં મોત નીપજ્યા ખેતરમાં બકરા ચરાવવા નીકળેલા માલધારીના બકરાઓનું અચાનક મોત થતા ગામમાં ચકચાર મચી ખેતરના છોડવામાં આવેલ પાણી પીધા બાદ એક પછી એક બકરા મોતને ભેટ્યા અરવલ્લીમાં મૌલાના સામે ભડકાઉ પાછળના કેસ મુદ્દો કાર્યક્રમના આયોજકના ચાર દિવસના રિમાન્ડ મંજૂર મોડાસા કોટી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપી આયોજકની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો સુરેન્દ્રનગરના હળવદમાં યુવક સાથે અત્યાચારનો વીડિયો વાયરલ થયો નાડદરી ગામ પાસે પ્રેમ પ્રકરણમાં ઢોર માર મારવામાં આવ્યો યુવકનું મુંડન કરાવી અને પટ્ટાથી માર મારવામાં આવ્યો પોલીસે વીડિયોને આધારે તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરમાં તોફાની તત્વોનો આતંક બાલા હનુમાન રોડ પર પાર્ક કરેલી નવી કારમાં તોડફોડ કરાઈ અમદાવાદની લગ્ન પ્રસંગે આવેલ વ્યક્તિની કારમાં તોડફોડ કરી પંદર હજારની રોકડ સહિત દસ્તાવેજની ચોરી પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રાજકોટમાં પાખંડી ભુવાઈ મહિલાને અંધશ્રદ્ધામાં ભોળવી અને કરી અઘટિત માંગણી માં દીકરી સાથે શારીરિક સંબંધની કરી માંગ મહિલાએ પોલીસને જાણ કરતા પાખંડી ભુવાની કરી ધરપકડ સુરતમાં લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ આચરાયું સગીરાને હોટેલમાં લઈ જઈ શોષણ કર્યું પરિવારે પૂછપરછ કરતા સમગ્ર હકીકત જણાવી ધરપકડ કરી તપાસ હાથ ધરી વડોદરામાં સ્કૂલ ડ્રાઈવરે ચૌદ વર્ષની વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા પોલીસે ચોપન વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરી આરોપીએ તમામ વિદ્યાર્થીઓને ઘરે મૂકી છેલ્લે એકલી રહેલી વિદ્યાર્થીની સાથે કર્યા હતા અડપલા વડોદરા બોર્ડ દુર્ઘટના મામલે ત્રણ આરોપીઓએ જામીન માટે અરજી કરી આરોપી નેહા દોશી તેજલ દોશી અને જતિન દોશીએ અરજી કરી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી ઓડિટર અને પીડિત પરિવારો તરફથી સિનિયર વકીલે દિલ્લો બાદ અરજી ફગાવી સુરેન્દ્રનગરમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો થાન મામલદાર કચેરી નજીક રેલવે ટ્રેક નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી શ્વર વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે સાયકલ ચાલકને પરેશાન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બરજબરીપૂર્વક વસ્તુ કઢાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે લિંબાયત વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે ન્યુઝ એટીન ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું અચાનક બેહોશ થઈ જતાં યુવકનું મોત નીપજ્યું સુરતના પાંડેસરા ત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે અચાનક બેહોશ થઈ ગયો હતો યુવક હાર્ટ એટેકથી યુવકનું મોત થયાની પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી જ્યારે હોસ્પિટલ લઈ જતા યુવકે તેમને મૃત જાહેર કર્યા યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ બિલ્ડર્સને હાની ટ્રેપમાં ફસાવી અને નકલી પોલીસ બની તોડ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે સુરત અડાજણ પોલીસે નકલી પોલીસ બની ત્રીસ સુરત અડાજણ પોલીસે નકલી પોલીસ બનીને અને ત્રીસ લાખનો તોડ કરનારને ઝડપી પાડ્યા છે ચાર પૈકી બે લોકોની ધરપકડ કરી દેવામાં આવી આ સાથે જ તમામ રકમ પણ રિકવર કરવામાં આવી છે બે પૈકી એક આરોપીની અગાઉ હની ટ્રેપ ગુનામાં ધરપકડ પણ થઈ ચૂકી છે આરોપીઓએ પાલનપુર જકાતનાકા પાસેના એક રૂહ હાઉસમાં બંગલામાં બિલ્ડરને ત્યાં બોલાવ્યા હતા અને હની ટ્રેપમાં ફસાવ્યા હતા ચારથી ચારથી પણ વધારે લોકો નકલી પોલીસ બની અને ખોટા કેસમાં ફસાવી આપવાની ધમકી આપી ત્રીસ લાખ પડાવી ત્યાંથી ફરાર થયા હતા

ઘણાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી લીધેલ છે એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા સાગરીતો જે છે છોકરી છે અને બીજા જે સાગરીતો જે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બંદાર પાસેથી લઈ લીધા હતા એ રિપંડ રિકવર પોલીસે કરેલા છે તો સમાચારોમાં ત્યારે બસ આટલું જ સમાચાર માટે જોડાયેલા હો ન્યૂ સેટિંગ ગુજરાતી સાથે નમસ્કાર